लाखा तने एम भनाई लाखो लाखो मा माल तो करतो हीरा ना वेपार पण क्रिया चुक्यो न बन्यो कोढियो लाखो छो कोडी ना मूल पण अटलो जा बोध करी लीधो ने वाला तो 12 वर्ष वीती गेला ના પૂરણ પીડામાં લાખો હાવ રુવાડે રુવાડે પીડા હો. પછી બે સાધુડા કાશીમાં નગરમાં રસ્તામાં વખાણ કરતા જાય, વા લાખા ભગત, વા સતી લોયણ, વા લાખા ભગત. શેલણ શિવાપુ ત્યાં કાશીમાં બેઠેલા અને સાંભળી ગયા હો. સંતોને બોલાવ્યા કે વાલા તમે કોની વાત કરો? બાપુ ગુજરાતમાં એક નગર છે એવું હાટકોટ નામનું, ત્યાં એક સતી લોયણ અને લાખા ભગત છે, હું સાધુની સેવા કરે છે. એમ? અરે બાપુ ત્યાંનો રાજા છે પણ અટાળે તો દાસનો દાસ છે, એવું જીવન થઈ ગયું છે એનું. હે બાપુને યાદ આવ્યું પાછું 12 વર્ષે, કેમકે ના દીકરો હતો, લાખાને દીકરા જેમ રાખ્યો હતો પાસે નજીક, મારી દીકરી ને મારો લાખો. ધીમે 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 બાપુ પાછા આ બાજુ વળે છે, પાછા કાશીનગર થી આવે છે. અને પછી સતી લોયણ કહે છે,
होड़ला चरण था दिठ्या रामा पीर ने अर्भुजी वाणी से माशे भायता भगवान ना तो मंडल भेगूस से नोको तो धातुज नथी कृष्ण अवतार मा ओधोजी हता अर्भुजी ओधोजी हता एमाय थोड़ीक छेटाई रहता थोड़ा आमाय थोड़ा दूर रिया पण छेले वाला ये समाधि लीधी अर्भुजी ने खबर पड़े से ने वचन आपेलू रामदेवजी महाराज ने રામદેવજી મહારાજે વચન આપેલું ભાઈ તમને મળી જઈશું એવું વચન આપેલું અમને દર્શન કર્યા અમે દુધાપા ઘણો પરિવાર હતો અમારે પીપળી ધામથી પાંચ પીપળી કહેવાય પીરોની ત્યાં પીર બાપા બેઠા છે આસન લગાવીને ઘોડલીઓ ચરે છે લીલવો અશ્વનું નામ હતું લીલવો લીલુડો નહીં લીલવો ગરુડજી હતા ને પોતે હતા ઘોડલીઓ ચરે છે બાપા બેઠા છે અને હરભુજી મારતે ઘોડે નીકળે છે ત્યાંથી આમ જોયું ભાઈ તો અહીંયા બેઠા છે શું જગત વાતો કરે છે સમાધિ લઈ ગયા સમાધિ લઈ ગયા ઘોડિયાલાને હળવો પાડ્યો ઘોડલિયાને મળ્યા અલગ ધણીને રામદેવજી મહારાજને ભાઈ હતા મોટા ઓલું બધું ભૂલી ગયા અમલ પાણી ખૂબ વાતો કરી હેતેન પ્રીતે ભાઈઓ ભેળા હોઈ ગયા ખૂબ વાતો કરી અને જે સમાધિમાં વિરમ ગેડિયો માતા મિનળદેનો અમુક પાંચ વસ્તુ જે મૂકી હતી એ પીર બાપા એમને અર્ભુજીને આપી તમે પોકરાણ જાઓ હું આગળની ઘોડલી આ ખેલવીને પાછો હમણે આવું છું બોલવી દીધા હો અહીંયા હાથમાં બધી વસ્તુ લઈ જે સમાધિમાં મૂકીતી વસ્તુ એ આપી બધી અર્ભુજી આવે છે ઉમરકોટમાં તો ત્યાં તો શોકમય વાતાવરણ હતું બધું તોરસાખાના રાજપૂતો શોકમાં હતા બધા અર્ભુજી આમ જોયું કહું અહીંયા શોક પીર બાપા તો મને ભાઈ તો હમણે મળ્યા અને દરબારો બધા સામો જો અર્ભુજીને ખબર નહીં હોય આવા પરવેશમાં પેરવેશમાં આવ્યા છે ખબર નહીં હોય વિરમદેવજી પૂછે તમને ખ્યાલ નથી કે શું વાત કરો છો કે ભાઈ વહી ગયા આજે ત્રીજો દિવસ છે સમાધિ લીધી અને અરે પણ મને આખડી મળ્યા ને હું અમલ કટોરા કરીને ભેગો અમલ લઈને આવું છું શું વાત કરો તકે હા એનું કઈ પ્રમાણ તકે આ પ્રમાણ સમાધિમાં જે વસ્તુ મૂકી હતી હાજર કરી અને બધા એને ભ્રમિત કર્યા વાલેઓ નકર એવું વચન આપ્યું હતું કે મારી માથે વિશ્વાસ રાખજો ભરોસો રાખજો પેઢીએ પેઢીએ પીર ઉતરીશ પેઢીએ પેઢીએ હું અવતાર લઈશ એવું વચન આપેલું અને ભ્રમિત કર્યા અને ભૂલ્યા હો હા તો સમાધિમાં મૂકેલો હતું શું આપણે એને કપટ કર્યું છે ભગવાને ભગવાન છે કે નહીં એ ભ્રમણા થઈ કે ભગવાન છે કે નથી એ ભ્રમણા થઈ અને બધા એ સમાધિ બાજુ વળ્યા હો હજી જે સમાધિને ખોદવાની તૈયારી કરે ન કરે તૈયારી કરે ન કરે તા આકાશવાણી થઈ ઉપરથી એ રાજપૂતો મારી માથે તમને વિશ્વાસ ન રહ્યો ભરોસો ન રહ્યો એક ભજન છે ભક્તિ કરો તો હરભુ અગમ ભેદ જાણજો અને હું કવિ વચનમાં આલો કોણ કે છે રામદેવ પીર બાપા પોતે કીશ અલગ ધણીના 24 ભજનો છે ફરમાન છે એમના 24 ભજનો ખુદ અલગ ધણીના સીતાજી પૂછે શ્રી રામ ને કહો અમને વડા ધર્મ ની વાત એ પણ રામદેવજી મહારાજ નું ભજન છે પૂછો પુરા પંડિતો ને પૂછો ભૈક સન્યાસી ને નિજરા ગુરુ કોણ છે અલગ ધણી નું ભજન છે એવા 24 તો બાપાના ફરમાન છે કહે રામદેવ અર્ભુ તમે સાંભળો એ આગમ છે રામદેવજી મહારાજ નું એ આકાશવાણી થી રાજપૂતો તમને મારી માથે વિશ્વાસ નો રહ્યો ને ભરોસો નો રહ્યો ને મેં તમને વચન આપ્યું તો હું પેઢીએ પેઢીએ પીર થઈશ અને વિશ્વાસ નો રહ્યો શરાપ આપેશ બાપા
પ્રભુજી, અન્ય ભક્તો મંડળ, રાજપૂતો બધા હાથ જોડીશ બાપાને, બાપા પ્રાર્થના કરી થોડીક દયા કરો વાલા, મારી ઉપર અમારી ભૂલ થઈ ગઈ, થોડીક દયા કરો. એક છેલ્લે વચન આપ્યું પાછું કે હવે મારા દર્શન તમારે કરવા હોય ને તો જોતમાં દીદાર કરજો મારી હામાં, અને મને જોતમાં તમને મળીશ. અને હવે પિરાણું પંચાળમાં જાય છે, આ બધું પિરાણું આ બાજુ વેળ્યું નહીં, બધા ઈજ પોકરાણ માયલા છે બધા. અહીંયા તમે આપો રતો લ્યો તોય ભલે, આપો મેપો લ્યો તોય ભલે, આપા વિહામણ લ્યો તોય ભલે, ગબી નાથ લ્યો તોય ભલે, આપા દાના લ્યો તોય ભલે, ગીગા બાપા લ્યો તોય ભલે, છેલ્લે છેલ્લે વિહામણ બાપાની પધરામણીથી ગઢડા પાસે રામપરા ગામમાં અને કોળીની ઘેરે 12 વર્ષનો દીકરો ધરમસિંહ નામ વિહામણ બાપા બેઠા છે. અને કીધું કે આ છોકરો કેમ કઈ બોલતો નથી, બાપા તો જન્મથી મૂંગો છે, કે હે મૂંગો છે, લાવો મારી પાસે. છોકરાને નજીક દીધો 12-13 વર્ષની ઉંમર, અને માથે હાથ ફેરીને વિહામણ બાપાએ કીધું, મારા હરજી મૂંગો કેમ છો, હરજી ભાટીનો અવતાર અહીંયા રામપરામાં થયેલો ધરમસિંહ ભગત તરીકે. એટલે આ બધું પિરાણું પંચાળમાં આવેલું, આપણી ભૂમિમાં આવેલું, ધણી આપણી માથે બધાય માથે દયા કરી છે. અહીંયા હરભુજી નું આ પદ છે, કે છે
પ્રેમ બોલી અને પાર્વતી પતઈ આરામ મહા